નમસ્કાર મિત્રો સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં આજે વાત કરીશું ખેડૂતોને લોનમાં રાહત તો જે ખેડૂતો પાસે કિસાન ક્રેડિટ તેમને આરબીઆઈ દ્વારા વ્યાજની છૂટ આપવામાં આવી છે અને ખેડૂતોને બીજી પણ લોકડાઉનમાં રાહતો આપવામાં આવી છે તમામ વિગતો આજે આપણે જાણીશું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો જેથી ખેડૂતને લગતી માહિતી જમીનને લગતી માહિતી અમારી યુટ્યુબ ચેનલ થકી આપને મળી રહે તો શરૂઆત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આજના ન્યૂઝ પેપરની અંદર છે કે આરબીઆઈની જાહેરાત ઇન્ટરેસ્ટ સવ સ્કીપનો પણ લાભ મળશે ખેડૂતોને રાહત આરબીઆઈ દ્વારા કૃષિ લોનને ત્રણ મહિનાનું મોરેટોરિયમ અપાયું આ ત્રણ મહિના દરમિયાન પેનલ્ટી રૂપ વ્યાજ પણ લાગુ નહીં થાય જોઈએ સમાચાર શું છે કિસાન ક્રેડિટ કાર્ડ મારફત બેન્કોમાંથી લોન લેનારા દેશના કરોડો ખેડૂતોને આરબીઆઈ દ્વારા રાહત આપવામાં આવી છે આરબીઆઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે કોરોના વાયરસને કારણે ખેતી પાક પર લીધેલી લોન ઋણ પર ઋણ પર ત્રણ મહિનાના મોરેટોરિયમનો લાભ તો મળશે જ ઉપરાંત ત્રણ મહિનાની મુદત માટે દંડા જે દંડાત્મક વ્યાજ પણ ભરવું નહીં પડે વધુમાં તેઓને ઇન્ટરેસ્ટ જે સબવેશન સ્કીપનો લાભ પણ મળશે આરબીઆઈ દ્વારા મંગળવારે બહાર પાડવામાં આવેલા એક પત્રમાં આ જાણકારી આપવામાં આવી હતી તો મિત્રો તમે જોઈ શકો છો કે આ સમયગાળમાં વ્યાજમાંથી બેથી ત્રણ ટકાની છૂટછાટ પણ મળશે તમામ બેન્કોને મોકલવામાં આવેલા પત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ખેડૂતોને વિસ્તરાયેલી મુદત દરમિયાન ઋણની ચૂકવણી પર ઇન્ટરેસ્ટ જે સબવેશન સ્કીમનો લાભ આપવાનું નક્કી કર્યું છે એટલે કે જે મિત્રો વ્યાજ છૂટ છે તેનો તે સ્કીમનો લાભ પણ મળશે જે હેઠળ તેઓને વ્યાજમાં બે ટકાની છૂટ મળશે ઉપરાંત સમય પર ચૂકવણીના કિસ્સામાં ત્રણ ટકાનું પ્રોત્સાહન મળશે જેમાં કહેવાય છે કે કહેવાયું છે કે એકત્રીસમી મે બે હજાર વીસ પહેલાં ઋણની ચૂકવણી પર લાભ મળશે એટલે ખેડૂતોને જોઈ શકો છો કે હાલમાં રાજ્ય સરકારે પણ એક બહાર પાડ્યું હતું કે ત્રણ ટકા રાજ્ય સરકાર ભારત સરકાર ચૂકવશે સાહેબ અને ચાર ટકા રાજ્ય સરકાર ચૂકવશે તો તેના ઉપર લેવામાં આવતું વ્યાજ કેટલું ટકા સાત ટકા વ્યાજ લેવામાં આવે છે સંપૂર્ણ માફી એ મળશે તો તમે જોઈ શકો છો કે જે ખેડૂતો એકત્રીસમી મે બે હજાર વીસ પહેલાં પોતાની જે રકમ છે લોન છે એ સંપૂર્ણ ભરપાઈ કરશે તો ખેડૂતને ભારત સરકાર ત્રણ ટકા વ્યાજ સાહેબ આપશે અને ગુજરાત સરકાર ચાર ટકા આપશે ટોટલ જે છે એ સાત ટકા વ્યાજ સહાય મળશે અને અલગ જે ખેડૂતો ખેતી ઉપર લોન લીધી છે તેમાં પણ મિત્રો બેથી ત્રણ ટકાની જે છે એ વ્યાજ સહાયની છૂટછાટ આપવામાં આવશે બીજું કે તમે જોઈ શકો છો કે ખેડૂતોને લોકડાઉનમાંથી મુક્તિ લોકડાઉનમાં લોકોને મુશ્કેલી પડે નહીં તે માટે સરકાર દ્વારા ખેતીવાડી ખેડૂતો તથા આ સંબંધિત સેવામાં જોડાયેલા લોકોને મુક્તિ આપવામાં આવી છે જેથી ખેત પેદાશ લણમાં પણ કોઈ મુશ્કેલી પડશે નહીં તો તેમને પણ છૂટછાટ આપવામાં આવી છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને કારણે ઘણા ખેડૂતો તેમની ટૂંકા ગાળાની ખેતપાક લોનની ચૂકવણી માટે બેંકો સુધી પહોંચી શકતા નથી ઉપરાંત લોકોની અવર જવર પર પ્રતિબંધ ખેત પેદેશના અપૂરતા વેચાણ તથા પેમેન્ટ નહીં મળવાના કારણે ખેડૂત સમય પર લોનની ચૂકવણી કરી શકતા નથી આ તમામ બાબતોને કેન્દ્ર કેન્દ્રમાં રાખી સરકાર દ્વારા મુદત વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે જે ખેડૂતોએ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર લોન લીધેલી છે તેમને સરકાર જે છે એ કદાચ તમે એ ત્રણ મહિના રકમ જે છે ના ભરો તો તમને કોઈપણ પ્રકારનું રૂપ વ્યાજ પણ લાગુ પડશે નહીં અને બીજું કે એકત્રીસમી મે બે હજાર વીસ સુધી તમે જો ભરી દેશો તમે તમામ ચૂકવણી કરી દેશો તો ત્રણ ટકાનું પ્રોત્સાહન પણ મળશે અને ત્રણ ટકાનું વ્યાજ સહાય પણ મળશે અને જો અલગ અલગ સરકારો હોય છે ગુજરાતની અંદર ચા બીજું જે વ્યાજ છે એ ગુજરાત સરકાર ભરતી હોય છે ચાર ટકા એટલે તમને જે છે એ સંપૂર્ણ માફી મળશે બીજું કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોએ હજુ સુધી કિસાન ક્રેડિટ કાર્ડ કઢાયું નથી અને કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર છે એ તમામ વિડીયોની જરૂર હોય તો નીચે અમને કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો જેથી અમે તમને એ પ્રકારનો વિડીયો બનાવી શકીએ તો નીચે કોમેન્ટ કરતા રહેજો લાઇક કરજો અને તમારા જે પણ ખેડૂત મિત્રો છે તેમના સુધી અમારો વિડીયો શેર કરજો જેથી દરેક મિત્રોને દરેક ખેડૂત મિત્રોને આપણે ઉપયોગી થઈ શકીએ બીજું કે અમારી ચેનલમાં મિત્રો ખેડૂતને લગતા જમીનને લગતા ખેડૂતને કારણ કે જમીનની અંદર ઘણા બધા પ્રશ્નો છે તે બાબતના પણ અમે વિડીયો મૂકતા હોઈએ છીએ ટૂંક સમયમાં તમામ વિડિયો અમે મૂકતા રહીશું તો જો મિત્રો અમારી ચેનલમાં હજુ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને તમારા તમામ મિત્રો સુધી શેર પણ કરજો અને અમને પ્રોત્સાહન પણ આપતા રહેજો થેન્ક યુ આભાર આભાર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત વંદે માતરમ